नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय क्लासेस में तमारू स्वागत छे। आपणे धोरण 3 अंदर विषय कल्लोल में पाठ नंबर 5 कोरो काछवो अने भीनो चांदो आ पाठनो अभ्यास करी रह्या छे। पाठ नंबर 5 अंदर पेज नंबर 76 पर एक गीत आपवामां आवेलुं छे। आ गीतनुं आपणे समूहमां गान करवानुं छे। अहींया आपवामां आवेलुं गीत शुं छे? एक वार्ता छे, परंतु आ वार्ता ने गीतना रूप में दर्शाई आवेली छे। तो आपणे अहीं आपेली वार्ता ने सारी रीते पहेला तो एने जोई लईए अने त्यारबाद ते वार्ता ने आपणे भणीशुं। टप्पु नामे हतो काचबो, अटक हती लपलपिया, आखो दिवस पाणी में रही कर्या करे छपछपिया। एक सवारी साव निरांते बैठो टप्पू पाड़े, पीठ ऊपर थी लपसे टीपा लिसा लिसा ढाळे। आकाशे थी उतरी त्या तो एक वादळी ढोळी, जराक झीणवट थी जोयू तो हती हंसनी टोळी। टप्पूए सपनू जोयेलू मान सरोवर जाशू, हंस चरे छे एवा साचे साचा मोती खाशु। एक ज पळमा करी दोस्ती लई लीधू प्रोमिस, हंस कहे कि उड़िए त्यारे जराय न बोलीश। उड़ता पहला टपु भाईए करी लीधू शॉपिंग, घणी बधी वस्तु लीधी ने लीधी खारी सींग। हंस लाकड़ी लई आव्या ने आव्यू उड़वा टाणू, फरी फरी ने गोखाव्यू मूंगा रहू ए घाणू। मगर माछला अने देड़का जुए धारी धारी, तळावनी पाळी थी उड़ी शाही एक सवारी। उड़ता टपू ने जोवा सौए दरवाजा खोल्या, फूलाई जईने टपू भाई तो बाय बाय टाटा बोल्या। छुट्टी लाकड़ी मोमाथी ने टप्पू ऊंधा माथे, ऊंचे जईने कोई कदी क्या समझण राखे साथे। पड़ियो ध्रासको हंसो ने के हमणा टप्पू मरशे, आ कई ओछू पाणी छे के छप छप करता तरशे। त्या टप्पूए स्विच दबावी खोल्यू पेराशूट, પાંખ વિંઝાવીને મામા નહોતી માથાકૂટ। બજારમાં જઈ સાવ હવે કઈ નહોતી લીધી સિંગ, ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ। હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપ્પુભાઈ તો આકાશેથી પીંછા જે ઉતરતા। નીચે ઉતરી ટપ્પુ ભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીતું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા। આ ગીત કોને લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? કયા કવિએ લખ્યું છે? કૃષ્ણ દવે। તો હવે આપણે આ ગીતને સમજીશું। અહીંયા એક સરસ મજાની હંસ અને કાચબાની વાર્તા આપવામાં આવેલી છે। આપણે એ વાર્તાને સમજીશું કે વાર્તામાં શું કહેવામાં આવ્યું છે તે આપણે સમજીએ। તો કે ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા। શું હતું? એક કાચબો હતો, કાચબાનું નામ શું હતું? ટપ્પુ। અને આ ટપ્પુની આ ટપ શું હતી? લપલપિયા, મતલબ કે આખો દિવસ આ ટપ્પુ શું કરે? લપલપિયા કાચબો, આ કાચબાને બધા લપલપિયો કાચબો કહીને ઓળખતા, પરંતુ તેનું નામ શું હતું? ટપુ હતું। આ કાચબો આખો દિવસ શું કરતો? પાણીમાં રહીને છપછપિયા કરતો। એક સવારે સાવ નિરાંતે બેઠો ટપુ પાળે, પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે। એક દિવસ સવારનો સમય હતો અને આ ટપુ નામનો કાચબો તળાવની પાળે આવીને નિરાંતે એટલે કે આરામથી બેઠો હતો। તેની પીઠ ઉપરથી લીસા લીસા ટીપા, પાણીના ટીપા પડતા હતા।
સવારનો સમય હોય એટલે ઝાકળ. આપણે કહેતા હોઈએ છીએ કે આપણા ઘરે પણ ઝાકળ, આપણે કોઈ લીલો ઘાસ હોય તો લીલા ઘાસ ઉપર ઝાકળ પડેલું આપણને દેખાતું હોય છે. એવો ઝાકળના ટીપા, લીસા લીસા ટીપા આ કાચબાની પીઠ ઉપર પડતા હતા અને આ કાચબો નિરાંતે તળાવની પાળ ઉપર બેઠો હતો. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. જ્યારે આ કાચબો તળાવની પાળે બેઠો હતો ત્યારે અચાનક આકાશમાંથી શું ઉતર્યું, એક ધોળી વાદળી ઉતરી હોય એવું આ કાચબાને લાગ્યું. પરંતુ જ્યારે એ ધોળી વાદળી નજીક આવી ત્યારે તે વાદળી હતી નહીં, એ શું હતું, હંસની ટોળી હતી. જ્યારે આ કાચબાએ તેને ઝીણવટથી જોયું તો એ શું હતું, હંસની એક ટોળી આકાશમાંથી ઉતરી રહી હતી. પરંતુ આ કાચબાને શું લાગ્યું કે આ વાદળી છે, વાદળ છે, ધોળું વાદળ છે, કારણ કે હંસ કેવા હોય, એકદમ સફેદ હોય. માટે આ કાચબાને લાગ્યું કે આકાશમાંથી એક વાદળી ઉતરી રહી છે. પરંતુ તેને ઝીણવટથી જોયું તો ખબર પડી કે આ કોણ છે, આ તો હંસની ટોળી છે. ટપુએ સપનું જોયેલું માન સરોવર જાશું, હંસ કરે છે એવી સાચે સાચા મોતી ખાશું. આ ટપુએ એક સપનું જોયું. કયું સપનું જોયેલું, કયું સપનું જોયું હતું કાચબાએ? માન સરોવર જવાનું સપનું આ કાચબાએ જોયું હતું. અને માન સરોવર જઈને શું કરવાનું સપનું જોયું હતું કે જેવા હંસ મોતી ખાય છે એવા સાચા મોતી મારે પણ ખાવા છે. આવું સપનું આ ટપુ નામના કાચબાએ જોયું હતું કે મારે પણ એક દિવસ માન સરોવર જવું છે અને હંસ ખાય એવા સાચા મોતી મારે પણ ખાવા છે. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના ભૂલ. હવે તો આ કાચબાને માન સરોવર જવું હતું, માટે તેને શું કર્યું, આ આકાશમાંથી જે હંસ ઉડીને નીચે આવેલા હતા તેમના જોડેથી આ કાચબાએ શું કર્યું, પ્રોમિસ લીધું. શું પ્રોમિસ લીધું, કે તમે મને માન સરોવર લઈ જાઓ. આવું પ્રોમિસ આ કાચબાએ હંસ જોડેથી લીધું અને હંસોએ પણ તેનું પ્રોમિસ માની લીધું કે હા, અમે તને માન સરોવર લઈ જઈશું, પણ તમારે અમારી વાત માનવી પડશે. કઈ વાત, કે જ્યારે અમે આકાશમાં ઉડીએ ત્યારે તમારે જરાય બોલવાનું નથી, જો તમે બોલશો તો અમે તમને માન સરોવર લઈ જઈ શકશું નહીં. માટે તમારે અમારી વાત માનવાની છે, તમારે મોઢામાંથી એક પણ શબ્દ બોલવાનો નથી. આ રીતે હંસ અને કાચબાની શું થઈ ગઈ, દોસ્તી થઈ ગઈ. અને હંસે કાચબાને માન સરોવર લઈ જવાનું પ્રોમિસ આપી દીધું. ઉડતા પહેલા ટપુભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી સિંહ. હવે તો હંસભાઈ કાચબાભાઈને ક્યાં જવાનું હતું, માન સરોવર જવાનું હતું. અને માન સરોવર જતા પહેલા ટપુભાઈ શું કર્યું, ઘણી બધી શોપિંગ કરી અને ખાવા માટે ખારી સિંહ પણ લીધી. હવે શું શું શોપિંગ કરી એ તો આપણને ખબર નથી, પણ એમણે સિંગ લીધી ખાવા માટે એ આપણને ખબર છે કે ટપુભાઈ ઘણું બધું શોપિંગ કર્યું અને એમાં ખાવા માટે ખારી સિંગ પણ લીધી. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા તાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહ્યું એ ગાણું. હવે ઉડવાનો સમય આવી ગયો. હવે હંસ અને કાચબો અને માન સરોવર જવાનો સમય આવી ગયો અને હંસોએ આખો દિવસ ટપુને શું ગોખાવ્યું કે મૂંગા રહેવું, કશું બોલવું નહીં, આ મૂંગા રહેવું એ તમારે આખો દિવસ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે, કે મારે મૂંગા રહેવાનું છે. કાચબાભાઈને આ બંને હંસોએ મળીને ગોખાવ્યું કે મૂંગા રહેવું એ ગાણું, તમારું કોઈ ગીત ગાવાનું નથી કે કોઈ મોઢામાંથી શબ્દ બોલવાનો નથી, ફક્ત આ મૂંગા રહેવું એ તમારે યાદ રાખવાનું છે. મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. પરંતુ આ કાચબાભાઈ તો કેવા હતા, લપલપિયા હતા. જ્યારે આ બંને હંસ આકાશમાં ઉડી રહ્યા હતા ત્યારે આ તો નીચે
તળાવની અંદર દેડકા અને માછલી ઉતરી રહી હોય તેને ધારી ધારીને જોતા તેમને તો શું ખાવાનું મન થઈ જાય, તો ધારી ધારીને તેમની સામે જોતા અને આ હંસ અને કાચબાભાઈની સવારી તળાવના પાળેથી ઉડવા લાગી. ઉડતા ટપુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. હવે આકાશની અંદર ટપુ નામનો કાચબો ઉડી રહ્યો હતો એટલે લોકોને તો નવાઈ લાગવાની જ કે કાચબાભાઈ કઈ રીતે ઉડતા હશે, એટલે બધા લોકોએ ટપુભાઈને જોવા માટે ઘરના દરવાજા ખોલ્યા. ટપુભાઈ તો શું થયા, ફૂલાઈ ગયા. એમને કે હા તો બધા મને શું થાય છે, દેખવા માટે કેવા આવે છે બધા, બહાર ઘરની બહાર આવીને બધા મને કેવું જોઈ રહ્યા છે. માટે ટપુભાઈ તો ફૂલાઈ ગયા અને બધાને શું કહેવા લાગ્યા, ટાટા ટાટા અને બાય બાય કહેવા લાગ્યા. અને મોઢામાંથી જેવું બાય શબ્દ અને ટાટા બોલ્યા એટલે તેમના મોઢામાંથી શું થયું, લાકડી છૂટી ગઈ. છૂટી લાકડી મોંમાંથી ને ટપુ ઊંધા માથે ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખી સાથે. હવે ટપુભાઈ તો ફૂલાઈ ગયા અને બધાને ટાટા બાય બાય બોલવા લાગ્યા, ને એવા જ સમય તેમના મોઢામાંથી શું થયું, લાકડી છૂટી ગઈ ને ટપુભાઈ ઊંધા માથે થઈ ગયા. ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખી સાથે. અહીંયા સરસ મજાની વાત કરવામાં આવી છે કે લોકો જ્યારે ઊંચે હવામાં ઉડવા લાગે ત્યારે તે તેમની બધી સમજણ શક્તિ શું કરે છે, ખોઈ નાખે છે. તેમને કશું ભાન રહેતું નથી કે કોઈ સમજણ રહેતી નથી. એવું જ આ કાચબાભાઈ સાથે પણ થયું. પાણીમાં રહેતા હતા એટલે એ દિવસ તેમની જોડે સમજણ હતી, પરંતુ જેવા આકાશમાં ઉડ્યા એટલે બધી જ બુદ્ધિ એમની સમજણ ખોઈ દીધી. તેમની સાથે કોઈ સમજણ રાખી નહીં કે મારે બોલવાનું નથી, છતાં પણ એ ટાટા બાય બાય બોલ્યા અને તેમના મોઢામાંથી લાકડી છૂટી ગઈ. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપુ મળશે, આ કઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરશે. હવે કાચબાભાઈના મોઢામાંથી તો લાકડી છૂટી ગઈ કે પેલા બંને હંસોને ધ્રાસકો પડ્યો કે બિચારો ટપુ હવે શું થશે, મરી જશે. અહીંયા કોઈ થોડું નીચે પાણી છે, નીચે તો જમીન છે, પાણી હોય તો તે બચી પણ જાય કારણ કે તે પાણીમાં તરવા લાગે, માટે તેને કશું થાય નહીં. પરંતુ અહીંયા તો નીચે શું છે, જમીન છે, ત્યાં ક્યાં પાણી છે, તે ટપુ ત્યાં તરી પણ શકશે નહીં. પરંતુ આ ટપુ હોશિયાર હતો, ટપુએ શું કર્યું તે આપણે જોવાનું છે. ત્યાં ટપુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વિંઝવાઈને આમાં નહોતી માથા ઉપર. જેવા જ કાચબાભાઈના હાથમાં મોઢામાંથી લાકડી છૂટી ગઈ એટલે તરત જ કાચબાભાઈએ શું કર્યું, સ્વિચ દબાવીને પેરાશૂટ ખોલ્યું, કારણ કે તેમાં તો પાંખોની જરૂર પણ પડતી નથી. પેરાશૂટની મદદથી કાચબો ઊંચે હવામાં ઉડી શકે છે, તેમને તો પાંખો ફેલાવવાની પણ માથાકૂટ હતી નહીં. બજારમાં જઈ સાવ અમે ન કઈ નહોતી લીધી સિંહ, ટપુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ. ત્યાં કાચબાભાઈ કહે છે કે અમે કંઈ શોપિંગ કરવા ગયા ત્યારે કોઈ એકલી સિંગ લીધી નહોતી, અમે અમારા માટે આ પેરાશૂટ પણ લીધું હતું જેનાથી અમે હવામાં તરી શકીએ, હવામાં અમે સ્વિમિંગ કરી શકીએ. અમે ફક્ત શોપિંગ કરવા ગયા એટલે ખાલી સિંગ લઈને પાછા આવ્યા નહોતા, અમે આ પેરાશૂટની પણ શોપિંગ કરી હતી. અમે બજારમાં જઈને જ્યારે આવ્યા ત્યારે ફક્ત ખારી સિંગ લઈને પાછા આવ્યા નહોતા. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મળતા, ટપુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. કે જ્યારે જૂની વાર્તાઓ હતી હંસ અને કાચબાની તેમાં ઘણા બધા કાચબા મરી જતા, પરંતુ અમારા અંદર શું છે, સમજણ છે, અમે મરી શકીએ નહીં. તે વાર્તા જૂની હતી જેમાં કાચબાભાઈ મરતા, પરંતુ આ કાચબાભાઈ તો પેરાશૂટની મદદથી ધીમે ધીમે નીચે જમીન ઉપર ઉતરી રહ્યા હતા. નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાત કીધું ને મીઠા ગીતો ગાયા. નીચે ઉતરીને આ ટપુભાઈ તો ગંગાજીમાં નાહી લીધું અને ખાધું પીધું ને શું કરી, મજા કરી અને મીઠા મીઠા ગીતો
ગાવા લાગ્યા. અહીંયા સરસ મજાની હંસ અને કાચબાની વાર્તા આપવામાં આવેલી હતી કે જેની અંદર એક લપલપિયું કાચબો જેનું નામ શું હતું? ટપુ હતું. એ ટપુની ઈચ્છા શું હતી? માનસરોવર જવાની ઈચ્છા હતી. અને માનસરોવર જવા માટે તેની મદદ કોણ કરતું હતું? બે હંસ તેની મદદ કરતા હતા. આ હંસોએ તેની મદદ કરવા માટે એક લાકડી લાવી અને તે લાકડીના બંને છેડા બંને હંસોએ પકડ્યા અને વચ્ચે કાચબાભાઈને પકડવાનું કહ્યું. પરંતુ આ કાચબાભાઈ લપલપિયા હતા એટલે મોઢામાંથી ફૂલી ગયા અને નીચે પડી ગયા. પરંતુ પેરાશૂટની મદદથી તેમનો જીવ બચી ગયો. આ રીતે સરસ મજાની અહીંયા વાર્તા આપેલી હતી ટપ્પુભાઈ કાચબાની અને હંસની. આ વાર્તા આપણે ભણ્યા અને સરસ મજાની અહીંયા વાર્તા છે. તમે પણ આ ગીતનું ઘરે એકવાર ગાન કરજો અને સારી રીતે આ બધા જ શબ્દોને એકવાર વાંચી લેજો, તેથી તમને આ ગીતનું ગાન કરવામાં કોઈ તકલીફ ન પડે. ત્યારબાદ આપણે આગળના વિડીયોમાં આગળના ટોપિકનો અભ્યાસ કરીશું.